जेम जेम चूंटणी नजीक आवती जाय छे तेम तेम राजकीय वातावरण वधु घेरू बनतुं जाय छे अने राजकारण गरमावानुं सौथी मोटुं कारण आ वखते थनार त्रिकोणीय संघ छे। दर वखतनी चूंटणी मुख्य रीते भाजप अने कोंग्रेस वच्चे रहेती, ज्यारे आ वखते आम आदमी पार्टीए देखा देता गुजरातनुं राजकीय चित्र कंईक जुदुं देखाई रह्युं छे। आम आदमी पार्टी केटलाय महिनाओथी गुजरातमां खूब प्रचार करी रही छे, त्यारे जेटला मतो आप पार्टीने मळशे तो ते कोईना मतो तोड़शे ज। जाणकारानो मते आम आदमी पार्टी सत्ताधारी भाजपने जेटलू नुकसान करशे तेनाथी अनेक गणुं नुकसान कोंग्रेसनुं करी नाखशे। तेनी पाछळना अमुक कारणो छे जे जोता आखुं गणित समजी शकाय। आज वर्षमां पंजाब, गोवा अने उत्तराखंड राज्यमां चूंटणी थई हती। आ त्रणેય રાજ્યોમાં આમ આદમી પાર્ટી પણ આવી જ રીતે પહેલીવાર ભાગ લીધેલો, જેમાંથી કોંગ્રેસનો ગઢ ગણાતા પંજાબમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને પરાસ્ત કરી અને પોતાની સરકાર બનાવેલી। પંજાબમાં વર્ષોથી કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસની પકડ પંજાબમાં એટલી મજબૂત કે દેશના લગભગ દરેક રાજ્યોમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ, ત્યારે માત્ર એકલા પંજાબ રાજ્યમાં જ કોંગ્રેસ હતી। પણ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પાસેથી મોટી બહુમતી મેળવી અને કોંગ્રેસના સૂપડા સાફ કરી નાખ્યા। પંજાબમાં ભાજપનું જોર પહેલેથી જ ખૂબ ઓછું રહેલું, ત્યારે પંજાબમાં ભાજપની હાર એ કોઈ મોટી બાબત ન હતી। આ સિવાય ગોવા અને ઉત્તરાખંડમાં ભાજપની સરકાર સત્તા પર હતી, ત્યાં પણ પંજાબની સાથે જ ચૂંટણી થયેલી। ચૂંટણી પછી આ બંને રાજ્યોમાં ભાજપે વધુ મજબૂતાઈથી સરકાર બનાવી, જેનું સૌથી મોટું કારણ હતું આમ આદમી પાર્ટી। આમ આદમી પાર્ટીએ ગોવા અને ઉત્તરાખંડની દરેક બેઠકો ઉપર પોતાના ઉમેદવારો મૂકેલા, ખૂબ પ્રચાર કરેલો, ખૂબ પૈસા ખર્ચ્યા, પરિણામે અહીં કોંગ્રેસના મતો તૂટ્યા જે આમ આદમી પાર્ટી લઈ ગઈ અને તેનો સીધો ફાયદો ભાજપને પડ્યો। હવે વાત ગુજરાતની કરીએ તો વર્ષ 2021માં રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણીથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરેલી, જેમાં સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આ પાર્ટીએ 27 બેઠકો જીતી હતી। આમ આદમી પાર્ટીએ આ 27 બેઠકો જીતી, પણ સત્તા પર ભાજપે તેનાથી બમણી બેઠકો મેળવેલી, જ્યારે કોંગ્રેસ સુરતમાં સાફ થઈ ગઈ હતી। આ ચૂંટણીમાં આપ પાર્ટીએ કોંગ્રેસના મતો તોડી અને પોતાને બેઠકો જીતેલી, ઉપરથી ભાજપને ફાયદો પણ કરાવતી ગઈ અને કોંગ્રેસ સાવ ખાડે ગઈ। સુરત ચૂંટણીમાં કોંગ્રેસ કરતાં આપ પાર્ટીને 10% વધુ મતો મળેલા। આવી જ રીતે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં 21% અને રાજકોટ ચૂંટણીમાં 17% મતો મેળવી લીધેલા। આમ આદમી પાર્ટીની અહીં કંઈ ખાસ મળ્યું તો નહીં, પણ તેના કારણે કોંગ્રેસને બધું જ ગુમાવી દીધું, પરિણામે આ ત્રણેય મહાનગરપાલિકાઓમાં હાલમાં ભાજપ પ્રચંડ જીતથી સત્તા પર બેઠું છે। આપ પાર્ટી દ્વારા મહાનગરપાલિકાઓની ચૂંટણીથી ગુજરાતમાં પ્રવેશનો એક નાનકડો પ્રયાસ હતો, ત્યાર પછી તેણે રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધેલી। હવે વિચારીએ, જો સ્થાનિક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના આવવાથી કોંગ્રેસના આટલો મોટો ફટકો મળ્યો હોય તો આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસને ક્યાં મૂકી જશે? આ જ પેટર્નથી આમ આદમી પાર્ટીએ હવે દરેક 182 વિધાનસભા બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઊભા રાખી દીધા છે। અમુક બેઠકો તો એવી છે કે જ્યાં ગઈ ચૂંટણીમાં ભાજપ માત્ર થોડા મતોના કારણે હારી ગયેલી, તેવી બેઠકો ઉપર આમ આદમી પાર્ટીનો પ્રચાર પણ ખૂબ થઈ રહ્યો છે। આવા જ કારણોથી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ તરફથી આમ આદમી પાર્ટીને ભાજપની જ એક ટીમ ગણાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ઉપરથી 2 દિવસ અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક નિવેદન આપેલું કે આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 4-5 બેઠકો મળશે તો પણ નવાઈ લાગશે। આવું ખરેખર બને તો આપણા માટે પણ આ નવાઈ હશે, તેનું કારણ માત્ર આમ આદમી પાર્ટી છે। ચૂંટણી માથે છે, વાદ વિવાદ ચર્ચા વિચારણા આ બધું જ થતું રહેવાનું। આવતી 1 અને 5 તારીખે મતદાન છે, 8 તારીખે પરિણામ જાહેર થશે, ત્યારે આ તમામ વાતો બાબતો પરિબળો અને ચર્ચાઓનો અંત 8 તારીખે જ આવશે। જોવું રહેશે કે વર્ષોથી એકલા હાથે રાજ કરતું ભાજપ આ વખતે જીતે છે કે કેમ, અને જો જીતે છે તો કેટલી બહુમતીથી જીતશે, અને ક્યાં હશે કોંગ્રેસ અને ક્યાં હશે આમ આદમી પાર્ટી।